નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ભારતનો પ્રાકૃતિક વારસો ભણેલા. આપણે જોયું કે ભારતીય સંસ્કૃતિના બે વારસા છે, એક છે પ્રાકૃતિક વારસો અને એક છે સાંસ્કૃતિક વારસો. બરાબર, આપણે કાલે જોયું કે સૌથી પહેલાં ક્વેશ્ચન હોય તો એમાં પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા લખવાની, કે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના બહુ જ નજીકના નિકટના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પછી તો કે કોની ભેટ છે, કોના તરફથી મળેલી, કોણે સર્જન કર્યું, તો બધું આવે આપણે કુદરતે. પછી તો કે કોણનો સમાવેશ થાય છે, તો આપણે કાલે 17 વસ્તુ ગણેલી હતી. બરાબર બેટા, પછી આપણે લખવાનું કે આપણે સૌ પ્રકૃતિના જ સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ, નિવાસ બધી જ જરૂરિયાત બહુ જ સરસ રીતે વ્યવસ્થા સુંદર રીતે કરી આપી છે. પ્રકૃતિ સાથેનો આપણો જે વ્યવહાર છે એ શ્રદ્ધાપૂર્વકના હોવાના ઉદાહરણો બે જગ્યાએ છે, એક પંચતંત્રની વાર્તાઓમાં અને એક બૌદ્ધ ભગવાનની જાતક કથાઓમાં. આપણા બે સંગીત છે, લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત, પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો જ બંને સંગીતમાં સમાવેશ થાય છે. આપણા ગીતો, આપણા તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્ર જ જોવા મળે છે. આપણી ત્રણ પદ્ધતિઓ છે, દવાની, નૈસર્ગોપચાર, આયુર્વેદિક અને યુનાની. એ બધી પદ્ધતિ, બધાય ગીતો, કવિતા, રાગો, આહાર, ખોરાક, નિવાસ, પછી હવા, પાણી, બધી વસ્તુ કોના ઉપર ડિપેન્ડન્ટ છે, તો કે પ્રકૃતિ ઉપર જ. આજે આપણે પ્રાકૃતિક વારસાનો પહેલો ભાગ સમજીએ. પહેલું આપણને પૂછે ભૂમિદ્રશ્યો. ભૂમિદ્રશ્યો એટલે કે જમીન. જમીન કેવી છે, તો કે જો નદીઓ છે, ક્યાંક નદીઓ છે, ક્યાંક પહાડો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે, ક્યાંક ખડકો છે, ક્યાંક ઓલા મોટા મોટા સાગરો છે, ઝરણા છે, તળાવો છે, નદીઓ છે, પછી નહેરો છે. ભૂમિદ્રશ્યો બધી જગ્યાએ કેવું કેવું છે, ભારતના ગમે જગ્યાએ જાઓ ત્યાં બધી જગ્યાએ માટીએ અલગ, જમીને અલગ, અને એનો આકાર પણ કેવો છે, તો કે અલગ અલગ. ક્યાંક જો એક જમીન જ છે, પહાડ એક શું કહેવાય બેટા, જમીન જ કહેવાય, પણ એ જમીન કેવી છે, તો કે ત્રિકોણ આકાર છે. બરાબર, પર્વત એક. હવે એમ કે આપણે ઉચ્ચ પ્રદેશો, તો એ ઉચ્ચ પ્રદેશ શું, તો કે આમ મોટા 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 ત્રિકોણ કન્ટિન્યુ, કેટલા બધા પર્વતમાળાની હાર માળા હોય, એટલે એક પર્વત નહીં હોય, અસંખ્ય પર્વત હોય, નાના મોટા નાના મોટા નાના મોટા નાના મોટા. તો એ એક શું છે, ભૂમિનું જ એક ભૂમિદ્રશ્ય છે, જમીનનો જ એક ભાગ છે. તો જો આપણને કહે છે ભૂમિના આકારો દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું શું થયું, સર્જન. દાખલા તરીકે હિમાલય પર્વત એક ભૂમિનો જ શું છે, આકાર. હિમાલય પર્વત છે ને, એ એક ભૂમિ જ છે, પણ એ કેવી ભૂમિ છે, તો કે ત્રિકોણ આકાર ભૂમિ છે. ત્રિકોણ આકાર છે એટલે આપણે એને શું કીધું, તો કે પર્વત કીધું છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ થાય જ છે. હવે હિમાલયની કોઈ પણ જગ્યાએ જાવ તો એ પહાડ ઉપર કંઈક ને કંઈક તો ઉગી જ નીકળે, કાંઈ ન હોય તો નીંદણ હોય, કાંઈ ન હોય તો ઘાસ હોય. તો શું કહે છે કે હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ છે, ખોદકામ કરો તો ખનીજો મળે, કેટલા બધા પશુ પક્ષીઓ બિચારા ત્યાં રહેતા હોય, જંગલ હોય તો. શિખરો છે આખું, ખબર જ છે હિમાલય ઉત્તર બાજુ આવ્યું અને બહુ જ ત્યાં બરફ પડે, એટલે આખું બરફથી હિમાલય પર્વત કેવો છે, તો કે ઢંકાયેલો છે, તો કે બરફથી છવાયેલા રહે છે. હવે ખબર જ છે કે ત્યાં ઠંડુ વાતાવરણ છે, એટલે બરફનો બરફ જ જમાયેલો, પણ ઉનાળામાં બેટા તડકો પડે. હવે તડકો પડે એટલે જે બરફ છે એ શું થાય, તો કે પીગળે. હવે બરફ પીગળે એટલે ઓબ્વિયસલી અહીંયા ગંગા, યમુના, જમુના મોટી મોટી મહાનદીઓ છે,
હવે બરફનું પાણી પણ થાય એટલે એ નદીઓ શું થાય તો કે બારે માસ કેવી હોય તો કે જળહળેલી. એવું લાગે કે ઉનાળામાં થોડીક ઓછી પાણીનો પ્રવાહ હોય ગંગા નદીમાં, બરાબર, પણ ત્યાં શું થાય તો કે બરફ ઓગળે એટલે ગંગા જેવી પહેલાં હતી ને એવી વહેવા જ રાખે. એટલી ચોખ્ખી ગંગા છે બેટા કશ્મીરમાં કે છે ને, મને નથી ખબર, મારા મમ્મી ગયા હતા કશ્મીર ફરવા ત્યારે કહેતા હતા અમરનાથ પાસે કે ખાલી શીશો જ રાખવાનો આપણે, અને તમે આમ પાણી ભરો ને તો તમારું આમ એક તમારા મોઢા ઉપર કે ગાલ ઉપર વાળ ચોંટ્યો હોય ને તો એ પણ તમને પાણીમાં દેખાય, એટલું ક્લીન પાણી. આમ હાથમાં લ્યો ને તો તમને એમ થાય કે આ પીવા લાયક પાણી અને શુદ્ધ પાણી, બધા એ જ પાણી પીવે. અહીંયાથી નીકળે ને તમે જ્યાં હાલો અમરનાથ તો ચાલી ચાલીને 5 દિવસે પહોંચ્યા હતા, જામ હાયલા જાઓ હાયલા જાઓ હાયલા જાઓ, યા કાંઈ વસ્તુ લઈ જ નહીં જવાની, કે પાણીનો ખાલી શીશો લઈ જવાનો, પાણી પી શીશામાં ભરી પી અને ફે ઢોળી નાખવાનું, કે જ્યાં જાઓ ત્યાં નાની 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 ગંગા વહેતી જ હોય. કે તો શું કહે છે તો કે તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો એટલે બેટા બહુ જ જાડી ઝાંખરવાળા હિમાલયમાં તરાઈના એક જંગલો છે પણ ત્યાં આવેલા છે હિમાલયમાં અમરનાથ, જ્યાં બરફની શિવલિંગ જાતે જાતે થાય છે, બરાબર. અહીંયા જ્યારે જૂન મહિનો હોય બેટા, આપણે અત્યારે આપણે જૂન મહિનો ઓલો વેકેશન ખુલે ને એ મહિનામાં ત્યાં અમરનાથ યાત્રા હોય, જાતે જાતે શિવલિંગ મોટી હોય 13.5 ફૂટની 14 ફૂટની, પછી જાતે જાતે શું થાય તો કે એ આમ બરફની શિવલિંગ છે ને જાતે જાતે પછી નાનકડીક થઈ જાય છે અને બહુ સરસ એવી યાત્રા છે. આપણે કેમ જૂનાગઢમાં પરિક્રમા છે એવી સરસ મજાની પરિક્રમા છે. તો કે જો અમરનાથ ત્યાં છે, બદ્રીનાથ, બદ્રીનાથ મેં તમને કીધું હતું કે બદ્રીનાથ છે ને બેટા એ 6 મહિના છે ને આખું બરફથી મંદિર ઢંકાઈ જાય, ખબર જ ન પડે કે અહીંયા મંદિર છે કે નહીં, અને 6 મહિના જ એ મંદિર ખુલે. એક બદ્રીનાથ પિક્ચર છે સાઉથના હીરાનું, એમાં એ આખું બહુ જ સરસ મંદિર બતાવ્યું છે. 6 મહિનામાં અહીંયા પાંદ એક ફૂલ મૂકી આવીને વિશ કરી આવવાની, પછી 6 મહિના પછી જ્યારે મંદિર ખુલે ત્યારે તમારી વિશ પૂરી થઈ જાય. એ પિક્ચરમાં એવું છે, એવું કંઈ હોય નહીં, એ તો આપણે આપણા ઘરમાં ભગવાનના દીવા કરીએ તો એ વિશ પૂરી થઈ જાય. તો એ જે બદ્રીનાથ છે એ પણ આખું એવું જગ્યાએ છે કે જ્યાં બરફ આખો છવાયેલો જ છે. પછી તો કે કેદારનાથ, કેદારનાથ તો સુશાંત સિંહનું પિક્ચર છે જ, કેદારનાથ એમાં છે જ, બ્લેક કલરનું એટલું સરસ મંદિર છે, જેવા યાત્રાના સ્થળો પણ છે, નંદા દેવી એક શિખરો પણ છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ કેવું છે તો કે ઘણું બધું છે. બીજું નદીઓ, આપણે પહેલું જોયું ભૂમિ દ્રશ્યો એટલે એમાં હિમાલયનું બધું લખવાનું, હિમાલયમાં નદીઓ છે ને બારેમાસ ભરપૂર છે ને તરાઈના જંગલો આવેલા છે ને બદ્રીનાથ કેદારનાથ છે ને બધી વસ્તુ. નેક્સ્ટ છે નદીઓ, પ્રાચીન સમયથી નદીઓ આપણને ખબર છે શું કામ તો કે નદી કિનારે જ ભારતની સંસ્કૃતિનો વિકાસ થયો છે, શરૂઆત થઈ હતી. તો કે પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગો પૂરી પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી બેટા MCQમાં પૂછાય કઈ નદી, બરાબર, તો કે સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. શું કામ તો કે કેમ કોઈ પણ પ્રજા એ નદી કિનારે જતી હતી, નદી કિનારેથી જ પોતાનું જીવન એને શરૂઆત કરી, બરાબર. અને પહેલી એવું કહે છે કે સિંધુ નદીના કિનારે જે પ્રજા રહેતી હતી ત્યાંથી સંસ્કૃતિ શરૂઆત થઈ હતી. તો કે જો એને જીવવા માટે રહેવા માટે આવશ્યક વસ્તુ બધી કોને પૂરી પાડી તો કે નદીએ, અને એના પછીની જે પ્રજા ધીમે ધીમે પેઢી દર પેઢી એ બધી ક્યાં રહી તો કે નદી પાસે જ રહી, નદી પાસે જ પોતે પોતાનો શું કર્યો વિકાસ, કેમ કે નદીના પાણી ઘર વપરાશ માટે વાપરું અને ખેતી માટે વાપરું. એટલે એવું કહે છે કે સિંધુ અને રાવી નદીના કિનારે પાલન એટલે એને પાળ્યું, આપણે કેમ નાના કૂતરાને એવું બધું પાળતા હોય ધ્યાન રાખતા હોય એમ નદીએ જ આપણા જીવનને લોકજીવનને પાલન પોષણ કર્યું છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જેવી લગભગ બધી નદીઓએ ભારતના લોકજીવન એટલે લોકોના જીવન પર પ્રગાઢ એટલે અનહદ વધારે અસરો ઉપજાવી. શું કામ તો કે જેટલી પ્રજા હતી બધી નદી કિનારે જતી, નદીના પાણીથી ઘર વપરાશ, આપણે જે નર્મદાનું જ પાણી આવે છે આપણે વાપરીએ ઉદ્યોગમાં, ખાવા પીવામાં, ખેતરોમાં,
ઘર વપરાશમાં બધી જગ્યાએ નર્મદાનું પાણી વાપરીએ છીએ તો શું કહે છે? તો કે માણસના જીવન ઉપર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાત સંતોષવામાં નદીનું સ્થાન કેવું છે? તો કે અગ્રીમ, એટલે આગળ પડતું છે. આ ઉપરાંત માટીના વાસણો, ગામડામાં માટીના વાસણો બનાવતા. બીજું મકાનો, લીપણ એટલે ઓલું ગાર લીપે ને, છાણથી ઘરમાં લીપણ કરે. પહેલાંના જમાનામાં ક્યાં લાદીઓ હતી, દિવાલો હતી. શું કરે? તો કે અઠવાડિયું થાય કે 15 દિવસ થાય એટલે પોદરો હોય એમાં થોડીક માટી નાખે, અને કાં માટી જ હોય ને કાં ખાલી પોદરો હોય એમાં થોડુંક પાણી નાખી અને આમાં મામામ હાથેથી લીપણ કરે. તો કે લીપણ તથા ઉદ્યોગોનો વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર જ શું કરવું પડે? તો કે આધાર રાખવો પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવ, આપણું જે પ્રજાનું જે જીવન છે એને સમૃદ્ધ બનાવ્યું. કેમ કે જીવનની શરૂઆત પાણીથી થાય, અને એ પાણી કોને પૂરું પાડ્યું? તો કે નદીઓએ. તો કે જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના, નદી કિનારે સવારે ઉઠે એટલે ઋષિ મુનિઓ લોકો બધા નદી કિનારે જ કપડાં ધોવા, નાવાન ધોવાન બધું જાતા હતા. તો નદી કિનારે નદીના શું કરે છે? તો કે એને પગે લાગે છે, પૂજા કરે છે. તો કે નદી કિનારાના ઉષા એટલે સવાર અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો. હવે તમે વિચારો, નીચે નદી વહેતી હોય ને ઉપર સૂર્ય અસ્ત થતો હોય તો કેવું સરસ સુંદર એક ચિત્ર જોવા મળે. તો કે ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલા, સૂજ, જેને કલાની ખબર પડતી હોય, સંગીતકાર હોય, ગીતકાર હોય, જે આખો જે સીન હોય એના મગજમાં ફિટ કરે ને જ્યારે ગીતો કે કંઈ ડ્રો કરતા હોય ત્યારે વસ્તુઓને યાદ આવે, તો એ કલા સૂજ અને કૌશલ્યોનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી જ મળ્યો છે. આપણો જે વારસો આટલો બધો આગળ વધતો ગયો, ચિત્રકારને, સંગીતકારને, એ બધાને ક્યાંથી એ બધી પ્રેરણા મળી? તો કે આ નદી કિનારેથી, આવા મસ્ત દ્રશ્યોમાંથી, શિશિર ઋતુના અને વસંત ઋતુના અને કલરવ ઓલા કોયલના અને એ બધામાંથી તો એને શું મળી? તો કે પ્રેરણા મળેલી છે. તેથી આપણે નદીને લોકમાતાનું, એ આપણા બધા લોકોની માતા છે એવું બહુમાન આપ્યું છે. આ પ્રશ્ન એમ કે પ્રાકૃતિક વારસા તરીકે નદી વિશે માહિતી આપો, કાં એમ કે પ્રાચીન કાળથી નદીઓ લોકમાતા તરીકે ઓળખવામાં આવી છે, અને કાં આ છેલ્લો કે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે? ગમે એવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. 3 આજના હોમવર્કમાં નદીઓ લખવાનું રહેશે. નમસ્કાર.